આજે અષાઢી બીજ નિમિત્તે ઠેર ઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે બાબરા ખાતે આવેલા ગેબી વિશામાં આશ્રમે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી સવારના સમયથી રામદેવજી મહારાજના નેજા ચડાવવામાં આવ્યા બાદ જ્યોત પ્રાગટ્ય સીતારામ ધૂન મંડળ દ્વારા બપોર સુધી ધૂનની રમઝટ કરવામાં આવી તેમજ બપોરથી રાત સુધી મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે જેમાં નામી અને અનામી કલાકારો દ્વારા સંતવાણી ભજન રાખવામાં આવ્યા હતા અને આશ્રમના મહંત રાજેન્દ્ર બાપુ દ્વારા ધર્મપ્રેમી જનતાને કરવામાં આવેલા અનુરોધ પ્રમાણે મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ તેમજ સંતવાણીનો લાભ લીધો સૌરાષ્ટ્રની અંદર આ પાનસાળ ધરાની અંદર અમરેલી જિલ્લો અને એમાં બાબરા તાલુકો એ તાલુકાની અંદર ગેબી વિશામો જે લાલ બાપાની જન્મસ્થળે છે એ જન્મસ્થળેની અંદર એમના શિષ્ય મૂળદાસ બાપુએ ગેબી વિશામો આશ્રમ બનાવેલો છે અને એ આશ્રમની અંદર દર વર્ષે 20-22 વર્ષના સતત રામદેવજી મહારાજની બીજ ઉજવાય છે એમાં અષાઢી બીજનું બહુ મહત્ત્વ હોય છે કે આખા બાબરાના 52 ગામના લોકો અહીંયા બીજ ભરવા આવે છે બીજની અંદર ભગવાન રામદેવજી મહારાજની જ્યોતિસ્વરૂપ 12 કોરો પાઠ હોય છે કે 12 જ્યોતનો પાઠ હોય છે વર્ષોથી એનું દર્શન અહીં સતત ચાલુ છે અને એ બીજની અંદર સતત લોકો આવે એના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા અમે આખો દિવસ અહીંયા આશ્રમમાં શરૂ રાખીએ છીએ અને સતત દિવસના ધૂન મંડળ અને રાતના સંતવાણીનો કાર્યક્રમ પણ અમારા આશ્રમમાં હોય છે એટલે જેટલા કોઈ બાબરા હોય અથવા કોઈ અમરેલી જિલ્લાના જે પણ લોકો હોય માનવ મેદનીને માટે અમે એને આમંત્રણ આપીએ છીએ કે આ રામદેવજી મહારાજનું અષાઢી બીજનું જે કોઈ પર્વ છે એ પર્વની અંદર બધાએ લાભ લેવા પધારે અને સદગુરુ રામદેવજી મહારાજના દર્શન માટે પધારે સંતવાણીમાં પધારે એવો અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ આખા ઓલ ઇન્ડિયાના જે કોઈ લોકો અહીંયા હોય અમરેલી જિલ્લામાં તો અષાઢી બીજના સવારથી સાંજ સુધી આ રામદેવજી મહારાજનું એવી વિશામાની અંદર પ્રસાદ લેવા પધારે અને સંતવાણીમાં અને દર્શનમાં પધારે એવું મારું ભાવભીનું આમંત્રણ છે.